દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીતની ઉજવણી રૂપે મુદ્રામાં આપ સંગઠન દ્વારા મુદ્રા શહેરમાં પેંડા વેચાયા હતા, સાથે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 70 માંથી 62 સીટ પર ભવ્ય જીત હાંસિલ કરીને કોંગ્રેસ અને ભાજપને ધોઈ પછાડી આપી છે, ત્યારે સમગ્ર કચ્છમાં આપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજે મુદ્રા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીની ભવ્ય જીતની ઉજવણી કરી હરી નદીવાડ નાકાથી લઈ મુદ્રા બસ સ્ટેન્ડ અને ત્યાંથી આંબેડકર સર્કલ સુધી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દિલ્હીની પ્રજા અરવિંદ કેજરીવાલના પાછલા 5 વર્ષના વિકાસને જોઈ વોટિંગ કર્યું છે. અરવિંદ કેજરીવાલના વિકાસ સામે કટ્ટરવાદની હાર થયેલી છે. આગામી સમયમાં ગુજરાત અને કચ્છમાં આમ આદમી પાર્ટી ગ્રામ પંચાયતથી લઈ નગરપાલિકા સહિત તમામ ચૂંટણીઓમાં ઝંપલાવશે. આ કાર્યક્રમમાં આજે મુદ્રા આમ આદમી પાર્ટીના ઇબ્રાહિમ તુર્કે, ધબ મિજાજ મજીદ સમા મુદ્રા, ઇસ્માઇલ તુર્કે, રાજક તુર્કે, જીતેન્દ્ર સોદરા, અર્જુન ડામોર, વૈશાલી ગાયકવાડ, ગીતા ગરાસિયા, સલીમ ખોજ, સિકંદર તુર્કે, ભગવાનજીભાઈ વરુ અંજાર, અબંદરામ તુર્કી, ઝાકીર ખાન, ફકીર મામદ સમેજ, અકબર તુર્કે સહિત યુવા આગેવાનો જોડાયા હતા. આપ શું હોદો ધરાવો છો આમ આદમી પાર્ટીમાં? આપ જે જવલંત વિજય થયો છે આપનો દિલ્હીમાં, તો એ વિજયને કઈ રીતે આપણે આજે ખુશી વ્યક્ત કરી મુંદ્રાની અંદર? મુંદ્રાની અંદર એવું છે સાહેબ, જે 5 વર્ષ જે કામ કર્યા કેજરીવાલ સાહેબ, એમને જોઈ જોઈને અમે અહીંયા સંગઠન બનાવ્યું છે. એ જોઈને આજે એની વિજયની ભવ્ય ખુશી મનાવવા આજે અહીંયા આવ્યા, ભેગા થયા છીએ. ત્યારે આ ગુજરાત સરકારમાં આવું એક કામ થાય, જે વીજળી છે, જે યુનિટ ફ્રી થયા છે દિલ્હીમાં, એવું કામ અહીંયા ગુજરાતમાં પણ થવું જોઈએ, એ આશાથી અમે એ લડતથી પણ આગળ જશું ને કામ કરશું, એ સંદર્ભે ભેગા થયા છે ને આ આયોજન કર્યું છે. આમ આદમી પાર્ટીની આગામી રણનીતિ શું મુંદ્રાની અંદર? મુંદ્રાની અંદર આગળના સમયમાં જે ચૂંટણીઓ આવશે, જે ગ્રામ પંચાયત દિવસ છે કે તાલુકા પંચાયત દિવસ છે, ચૂંટણીમાં અમે અમારા જે મેમ્બરો ઉતારશું. જાવેદ ગુર્જર, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા.